पुरुषोत्तम कई एक व्यक्ति जिन्हें अत्यंत भावपूर्वक परमेश्वर पत्नी की आराधना करने लगे। क्या है भगवान कह जी के गजसी नामना राजा ने लिया। इन्होंने पूर्व महाविदेश क्षेत्र में उन्हें लिया। इन्होंने अत्यंत भावपूर्वक परमेश्वर पत्नी की आराधना करे रहे। इसलिए आपने ये सुंदर आराधना करिए कि सिमंगल स्वामी ना मुखे आपको नाम लेवाए, कारण कि जे छद्मस्थ जीवो पे ये आपरा बाह्य आचरण ने ध्यान में राखी ने आपको आपको मूल्यांकन के आधार पे जाए आपरा बाह्य आचरण ना पर केवली भगवान को ये आपको मूल्यांकन चिन्ह अधिकार आपकी आंतरिक शुद्धि ना आधार એટલે સાચું સર્ટિફિકેટ આપણને ક્યાંથી મળે કે કેવી વખત પાસ કારણ કે બાહ્ય આચરણ છે કે માત્ર ફોર્માલિટી પણ હોઈ શકે બરાબર કે માણસ એવો દેખાડો કરતો હોય કે હું ખૂબ જ સારો છું પણ અંદરમાં શું છે એ કોણ જાણી શકે કાં તો એ વ્યક્તિ પોતે અને કાં તો કેવી કેવી ભગવાન તો જાણે એટલે આ પર્યુષણ પર્વના દિવસોમાં શાસ્ત્રકાર ભગવાન કહે છે કે જેવી રીતે કુંભાર એ માટીનો ભગવ બનાવે એ પેલા શું કરે માટીને ખૂબ જ ખૂંદે માટીને એટલી ખૂંદે જેથી કરીને એ માટી નરમ થઈ જાય અને પછી એમાંથી સુંદર મજાનો ઘડો તૈયાર થાય એમ જ રીતે આપણે પણ આ પર્યુષણ પર્વના દિવસોમાં આપણી જે હૃદયની ભૂમિ છે એને જપ તપ સ્વાધ્યાય ધ્યાન ચિંતન પરમાત્માની ભક્તિ આદિ દ્વારા એવી રીતે ખૂંદવાની છે એટલી ખૂંદવાની છે કે જેથી કરીને આપણા હૃદયની કઠોરતા દૂર થાય અને આપણું હૃદય કોમળ બને અને એ કોમળ હૃદય બને તો જ સાચા અર્થમાં ક્ષમાપના પ્રતિક્રમણ અને આલોચના થાય આ પર્યુષણ પર્વનું મહત્વ શું એનો આપણે વિચાર કરીએ કે વૃક્ષ છે ને કેટલા બધા વૃક્ષો છે એમાં સર્વશ્રેષ્ઠ વૃક્ષ કયું સર્વ જેટલા પણ તીર્થ છે એમાં સર્વશ્રેષ્ઠ તીર્થ કયું ધ્યાન છે ધ્યાન કેટલા પ્રકારના ચાર એમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન કયું શુક્ર 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 ધ્યાન દાન કેટલા પ્રકારના આપણે વાત કરશું દાન કેટલા પ્રકારના એ દાનમાં સૌથી શ્રેષ્ઠ દાન કયું સુપર દાનમાં સત્યમ આલે ખબર છે દાનમાં સત્યમ અભય દાન એટલે દાનમાં સૌથી શ્રેષ્ઠ દાન કયું બલિદાન અભય દાન એટલે રત્નમાં સૌથી શ્રેષ્ઠ રત્ન કયું મણ ચિંતામણી રાખે છે એવી જ રીતે પર્વમાં સર્વથી શ્રેષ્ઠ પર્વ કયો આપણે એસ્ટ્રોલોજીકલી વિચારે ચંદ્ર મહિને એ હર મહિને સવા 2 દિવસ પોતાની કર્ક નામની રાશિમાં આવે સવા 2 દિવસ અને સૂર્ય પોતાના ઘરમાં ક્યારે આવે કે વર્ષમાં એક જ વખત આવે ઠીક છે ચંદ્ર શું છે એ મનનો કારણ ચંદ્રનો સંબંધ કોની સાથે છે મન સાથે અને સૂર્યનો સંબંધ કોની સાથે છે કે આત્મા સાથે બરાબર ચંદ્ર એ મનનો કારક છે સૂર્ય એ આત્માનો કારક છે એટલે અચ્છા મૈત્રી પ્રશ્ન તમને પંચાંગ જોઈએ ભક્તિ પહેલાથી કે પર્યુષણ પર્વના દિવસમાં સૂર્ય અને ચંદ્ર બંને પોતપોતાના એટલે જગતનું તંત્ર તમે જોજો એ દિવસોમાં વ્યવસ્થિત ચાલે અને ક્યારે પણ કોઈને તપના ભાવ ન થયા આખા વર્ષ દરમિયાન અચૂક એ જીવોને પર્યુષણ પર્વ દરમિયાન અંદરમાં એવા ઉત્તમ પરિણામ પ્રગટે અને થાય શું કે એ વ્યક્તિનું ઉપાદાન તૈયાર એ વ્યક્તિ એક બાજુ ઉપાદાન તૈયાર થયું છે બીજી બાજુ નિમિત્ત શેનું પડે છે પર્યુષણ પર્વ અને ત્યારે એને અચૂક એવા ભાવ જાગે તપશ્ચર્યા કરવાની આપણે ઘણી વખત એવું થાય ને કે ત્યારે વિચાર્યું પણ હોય કે આ વ્યક્તિ અત્રી લોક એકદમ તપશ્ચર્યા કરશે અને પર્યુષણ પર્વના દિવસોમાં એને તપશ્ચર્યા કરવાના ભાવ
નો રસ હશે, કષાય નો રસ હશે તો આ સંસાર પરિભ્રમણની ચક્કીમાં પીસાવું પડશે. એટલે આ સંસાર પરિભ્રમણ થી જો આપણી ઈચ્છા હોય કે આપણું આ સંસાર પરિભ્રમણ નો અંત આવે તો રસને ઓછા કરવા પડશે, રસને તોડવા પડશે. શાસ્ત્રકાર ભગવાન ચાર પ્રકારના રસ ની વાત કરે છે. પેલું છે લાવા રસ. લાવા રસ એટલે શું? ઓળખેલું નહીં ને? ઓળખેલું ની વાત નથી. લાવા રસ એટલે લાવવું, મેળવવું. અહીંથી મને મળી જાય, માથે મને મળી જાય, અહીંથી મને આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય, આને મેળવી લો, આને ભૂલી લો. માત્ર લેવાની વૃત્તિ, મેળવવાની વૃત્તિ, ભોગવવાની વૃત્તિ, એને કહેવાય શું? લાવા રસ. ઘણા લોકો ની એવી મેન્ટાલિટી હોય ને, મને અહીંથી પણ મળે, મને વાથી પણ મળે, મને પિયર થી પણ મળે, મને સાસરા થી પણ મળે, મને શ્રેષ્ઠ થી પણ મળે, મને મારા રિલેટિવ પાસે થી પણ મળે. માત્ર લેવાની વૃત્તિ, ભોગવવાની વૃત્તિ અને સંગ્રહ કરવાની વૃત્તિ. આ જે સંગ્રહ કરવાની વૃત્તિ છે એનું પરિણામ શું આવે છે કે આપણું હૃદય શું થઈ જાય છે? સંકુચિત થઈ જાય છે. એને દ્રષ્ટાંત દ્વારા સમજીએ. એક રાજા હતા. એ રાજાને સોફ્ટવેર કલેક્શન કરવાનું. તો ઘણા લોકોને શોખ હોય ને, જો ઘણા લોકોને છે ને પરફ્યુમ ગમતા હોય, તે શું કરે? અલગ અલગ બ્રાન્ડ ના પરફ્યુમ લેવાનું. ઘણાને એક્સેસરીઝ નું શોખ હોય તો એ અલગ અલગ એક્સેસરીઝ નું કલેક્શન કરે. ઘણાને આપણે ઘડિયાળ, બ્રાન્ડેડ ઘડિયાળ નો શોખ હોય તો એ ભેગી કરે. કોઈને પર્સ ગમતા હોય, પર્સ ભેગું કરે. તો આ રાજાને શું થયું કે હું એને શેનો શોખ લાગ્યો? જે રત્નના વેપારી હતા એમને પણ આ વાત ખ્યાલમાં આવી ગઈ કે અમારા રત્ન ક્યાંય નહીં વેચાય તો આ રાજા તો આ રત્ન ખરીદી લેશે. એટલે રત્નના વેપારીઓ છેલ્લે આ રાજા પાસે આવે. જે એનું મૂલ્ય હોય રાજન મૂલ્ય છૂટે અને રત્ન ખરીદી. આમ કરતા કરતા એટલા બધા અમૂલ્ય રત્ન એની પાસે ભેગા થઈ ગયા અને રત્ન નો રાજ તરીકે એ પ્રખ્યાત થઈ છે. એક દિવસ એક રત્ન નો વેપારી આવે છે, ઘણા બધા રત્ન દેખાડે છે અને રાજા પોતાના મંત્રી ને કહે છે કે બે જે આનું મૂલ્ય હોય એ છૂટી તમે રત્ન ખરીદી. મંત્રી કહે છે કે ભાઈ અત્યાર સુધી ખાલી રત્ન લીધા જ છે, હવે પર્યાપ્ત ધન તો છે નહીં કે જેથી કરીને આપણે આ નવા રત્ન ખરીદી શકીએ. રાજા વાડીને માનવા કે બધા સરખા, એક મગજમાં કોઈ વાત બેસી ગઈ કે આમ કરવું છે તો પછી એમને સમજાવવા એ બહુ અઘરું પડી જાય. મંત્રી કહે છે કે આપણી પાસે એટલું ધન નથી કે આપણે આ રત્ન ખરીદી શકીએ, એક કામ કરીએ, અમુક રત્નો જે છે એને ખાલી નથી એને વેચી નાખીએ, બદલામાં નવા રત્ન લઈ લઈએ. કે ના, એમને એક પણ રત્ન મારી પાસેથી નીકળશે નહીં, એક પણ રત્ન મારી પાસેથી ઓછું થવું જોઈએ નહીં અને નવા રત્ન ખરીદવા. તો હવે ધનની વ્યવસ્થા કેવી રીતે થાય? હવે શું કહેવું કે પ્રજા ઉપર તળેલો વધારે દીધો, પણ રત્ન તો આવા જ જોઈએ. પ્રજા ઉપર કર એટલો બધો વધારે દીધો કે આ બાજુ પ્રજા એટલી બધી તકલીફ થાય છે કે એક વખત ભોજન મળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે જેટલું કમાય પ્રજા એમાંથી 75% દઈ દેવાનું તો કે રાજાને દઈ દેવાનું. પણ આજે શોખ લાગ્યો છે સંગ્રહ કરવાનો એટલી હદ સુધી કે એ રાજા પ્રજાની તકલીફ તરફ ધ્યાન જેટલું નથી. રાજાને કેવા કોણ જાય એટલી હિંમત કોના? છેવટે એ નગરના એક શેઠ હોય છે. એ શેઠ રાજા પાસે આવે છે. હવે રાજાની આદેશ હોય કે કોઈ પણ એના રાજમહેલમાં આવે એટલે શું કરે? ઓલા તિજોરીમાંથી રત્ન ઉઠાવે અને રત્ન દેખાડે અને જે રત્ન જોવે એ શું કરે? એનું પ્રશંસા. તો જ પૈસા વસૂલ થાય ને. આપણે તૈયાર થયા હોય, આપણે નવી ગાડી લીધી હોય, ગાડીમાં ફ્લેટ ને જઈએ,
प्रशंसा करें तो कुछ पैसा बच जाए ना। लहेजी ना मत आप कुछ लहेजी बता आप बताओ कुछ लहेजी है ना। ना वो दादी नो पेरो हुई अनेक तो प्रशंसा न करे तो पैसा पड़ी बनेगी। और राजा कुछ करे तो के ये भाटला थो अने लोगो वखाण करे ने राजा सुखाई એનો માન કશાય પુષ્ટ થાય। આ શેઠ જાય છે અને શેઠ ની પાસે બધા રત્નો ખુલ્લા મૂકી દે છે, એક એક કરીને દેખાડે છે કે હમણાં શેઠ ની પ્રશંસા કરશે, ઓ શું સુંદર કલેક્શન છે, એવું કઈ બોલશે, પણ શેઠ પાસેથી કોઈ જ પ્રતિક્રિયા નથી। રાજા વિચાર કરે છે કે શું આનું રત્ન બેઈમાની, બધા પ્રશંસા કરીને આ શિક્ષક દેખાય છે, એક પછી બધા જ રત્નો દેખાડી દીધા, પણ શેઠ કોઈ રિએક્શન નથી, શાંતિથી બેઠા છે। પછી રાજા પૂછે કે તું તમને મારા દર્શન ગમ્યા નહીં, તો કે રાજી વાત એમ નથી, તમે મને એમ કહો કે આ જે તમારી પાસે આટલા બધા જે રત્ન છે એનાથી તમને કઈ લાભ થાય છે, એનાથી તમને કોઈ ઇન્કમ થાય છે, તો એની વાત કરો છો કે આ રત્ન થી કઈ ઇન્કમ શું થવાની, આ તો મારી રિદ્ધિ સિદ્ધિ ની નિશાની છે, હું સંમતિશાળી છું એની આ નિશાની છે, ને આને કારણે જ તો હું રત્ન રાજા તરીકે બધી જગ્યાએ પ્રસિદ્ધ થયો છું, અને આમાંથી ઇનકમ થવાની, પણ આની સુરક્ષા માટે જે મેં સૈનિકો રાખ્યા છે એને હર મહિને મારે પગાર દેવો પડે છે, કારણ કે મારે ખર્ચો છે। ત્યારે આ શેઠ કહે છે કે આપણા નગર એક વૃદ્ધ સ્ત્રી છે, એના દીકરા અને વહુ એ અકાળ મૃત્યુ પામી, એના બે બાળકોની જવાબદારી આ વૃદ્ધ સ્ત્રી ઉપર આવી, આ વૃદ્ધ સ્ત્રીએ બે પથરા ખરીદે, બે પથરાની ચક્કી બનાવી અને એ ચક્કીમાં અનાજ પીસી અને એ પોતાનું અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરે છે। તમારા આ કેટલા કથાઓથી તો તમને તમારી પ્રજાને લાભ થતો હોય, તમે કેમ સમજદાર હો, અને રાજાને એની ભૂલ સમજાય છે। કેવાનું તાત્પર્ય શું છે કે આ જે સંગ્રહ વૃત્તિ છે એ માણસના મનને સંતુષ્ટ કરી નાખે છે અને કશાયને વધુ ને વધુ પુષ્ટ કરે છે। એટલે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આ જે લાભાંશ છે, આ લાભ લાભની મેળવવાની જે વૃત્તિ છે એ વૃત્તિનો આપણે ત્યાગ કરવાનો છે। ત્યારબાદ કીધું ઈચ્છા રસ, ઈચ્છા રસ, ઈચ્છા કેટલા પ્રકારની, અચ્છા મન તો ઈચ્છા મનમાં વિચાર જ કરીએ ને કે મારે આમ કરવું છે, હું આમ કરીશ, હું તેમ કરીશ, કેટલું આનંદ આવે આવે કે ના આવે, માત્ર કોઈ ઈચ્છા મનમાં જાગે તો પૂરી થઈ નથી, પૂરી થશે કે નહીં ખબર પણ નથી, પણ એ જે કલ્પનાઓમાં આપણે રાચતા હોઈએ ને એમાં તો કેટલો બધો આનંદ આવે આવે કે નહીં, તો એ ઈચ્છાઓના રસને આપણે ઓછું કરવાનું। સૌથી પહેલા આપણે ઈચ્છા કેટલા પ્રકાર, બ્રોડલી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ, તો કે કામેચ્છા અને ઐશ્વરેચ્છા, બે મુખ્ય ઈચ્છા કામેચ્છા અને ઐશ્વરેચ્છા। કામેચ્છા એટલે કામ એટલે પાંચ ઇન્દ્રિયના 23 વિષયોને ભોગવવાની ઈચ્છા, કામ ઈચ્છા એટલે શું, પાંચ ઇન્દ્રિયના 23 વિષયો, પાંચ ઇન્દ્રિયના 23 વિષયો કેવો ખબર છે, સૌથી પહેલા શ્રોતેન્દ્રિય લઈ લીધું, શ્રોતેન્દ્રિયના કેટલા વિષય, આપણે જે પાંચ ઇન્દ્રિયો છે એમાં શ્રોતેન્દ્રિય પછી શ્રોતેન્દ્રિય ચક્ષુન્દ્રિય
हम याद रखें। ठीक है, नमेरी हाँ, सुरभि का ना, दुर्भि का ना, ये को ना देखो, स्वाद स्वाद ना, जो श्रोत इंद्रिय ना त्रण विषय छे, चक्षु इंद्रिय ना पांच छे, घ्राण इंद्रिय ना बे छे, रसन इंद्रिय ना पांच छे, और स्पर्श इंद्रिय ना आठ छे। आ टोटल मिलाने कितना विषय हो गया? 23 विषय हो गया। आ 23 विषयों में भोगवानी इच्छा 24 कलाक आप 40 मिनट चलती हो, कान थी सांभरो गमे, सर्जनल म्यूजिक क्या ना, म्यूजिकल गीतो सांभरो गमे, इतनो जने नींदा नींदा सांभरो गमे, कितनी मजा आ रहा है। हां, कोई नहीं, पंचायत नहीं हो, इतनो सांभरवानी मजा आ रहा है। तो कान थी आपका मन गमता, कोई आपकी प्रशंसा करे, कोई आपका मन सारा शब्द बोले, ये कान थी मन गमता शब्दों सांभरवानी इच्छा, आंख थी मन गमता पदार्थ ने जुबानी इच्छा, बराबर, पछी नाक थी सुगंध सुगंध, એટલે જે મન ગમતી સુગંધ હોય, પરફ્યુમ વાપરશે જેની સુગંધ ગમતી હોય, હા, તો એ સુગંધ ને માણવાની ઈચ્છા, પછી રસનેન્દ્રિય, તો કે મન ગમતા ભોજન ને માણવાની ઈચ્છા, અને સ્પર્શનેન્દ્રિય, કેવો સ્પર્શ ગમે, મુલાયમ, બરાબર, તો મન ગમતા સ્પર્શ ને માણવાની ઈચ્છા, અને એટલું જ નહીં, ઠંડીમાં કયો સ્પર્શ ગમે, ગરે ગરમીમાં ઠંડો, તો મન ગમતા સ્પર્શ ને માણવાની ઈચ્છા, 24 કલાક આ ઈચ્છા ચાલ્યા, તો એ મન ગમતા ભોગો ભોગવાની ઈચ્છા એ કેમ આવે, આ તો ધ્યાન માં, બરાબર છે, આ જ્ઞાન લક્ષણ ખબર છે, તો કે મનોગ્રહ વિષયોને મેળવવાની અભિલાષા, આ તે ધ્યાન લક્ષણ છે, એટલે મન ગમતા વિષયોને મેળવવાની ક્ષમતા, વસ્તુ, મન ગમતી વ્યક્તિ અને મન ગમતી પરિસ્થિતિ એ આપણને પ્રાપ્ત થાય એવી ઈચ્છા, તો કામે છે સૌથી પહેલા, ત્યાર પછી શું કીધું, ઈશ્વર ઈચ્છા, તો કર્મ કેવી રીતે બદલાય, જે પાંચ ઇન્દ્રિય 23 વિષયો છે, મનમુક્તા વિષય મળ્યા કે શું થયું, રાગને ભોગ પ્રાપ્ત, અને ન મળ્યા કે શું થયું, દ્વેષ. તો દ્વેષના ભાવ, આ રીતે સતત જીવ રાગ અને દ્વેષના ભાવ કરવા દ્વારા સતત એક કર્મ બંધ એવું ચાલુ રહે છે, પણ જે મળે એને જો સંતા ભાવે સ્વીકારી લેવામાં આવે તો નિર્જરા થાય। આપણા જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ, આશ્રમ કે નિર્જરા, નિર્જરા, પણ નિર્જરા ક્યારે થાય, કે મને જે મળે જેવું મળે એને સંતા ભાવે સ્વીકારી લેવું, પણ એ સંતા ભાવે સ્વીકારવાને બદલે આપણે આપણા જીવનની દાદ દ્વેષના ભાવમાં, અને પરિણામ કર્મબંધન ચાલુ રહે છે, તો આ જીવ કામે છે, બરાબર, ઈશ્વર ઈચ્છામાં પાછા બે પ્રકારની ઈચ્છાઓ છે, સાધારણ ઈચ્છા અને ધર્મફળ ઈચ્છા, આજે સાધારણ ઈચ્છા છે એમાં પછી ત્રણ પ્રકારની ઈચ્છા, નોટ ડાઉન કરી લેજો, તો અમુક અમુક હોય છે નોટ ડાઉન થઈ જાય, તો રેફર કરી શકાય ફ્યુચરમાં તમને યાદ, બરાબર, તો સાધારણ ઈચ્છા જે છે એમાં ત્રણ પ્રકારની કીધી, એમાં કઈ કીધી, તો કે વિદેશા, ઉત્તેષણ અને લોકેશન, વિદેશણ, ઉત્તેષણ અને લોકેશન, વિદેશણ એટલે શું, તો કે ધન સંપત્તિ આદિ ભૌતિક પદાર્થોને મેળવવાની ઈચ્છા, જે બધાને હોય છે, બરાબર, ત્યારથી ઉત્તેષણ એટલે પુત્ર પરિવાર આદિની ઈચ્છા, ત્યાર પછી બીજી કઈ હતી, લોકેશન, લોકેશન એટલે શું, માન સન્માન પદ પ્રતિષ્ઠા મેળવવાની ઈચ્છા, ત્યાર પછી ધર્મ પરેશ કીધું, એના પાછળ બે ભાગ છે, એના બે ટાઈપ છે, કયા કયા, તો કે મેં શું કીધું, ધર્મ પરેશ એક વાસ્તવિક અને એક અવાસ્તવિક, વાસ્તવિક એટલે શું, કે ધર્મ કરવા દ્વારા મોક્ષની ઈચ્છા, અને અવાસ્તવિક એટલે ધર્મના ફળ સ્વરૂપે
રૂપે સાંસારિક સુખ મળે એવી ઈચ્છા. હવે આ બધી પ્રકારની જે ઈચ્છા છે એમાંથી કઈ ઈચ્છા કરવા જેવી છે? બરાબર છે, મોક્ષની ઈચ્છા. પણ હકીકતમાં છે ને આ વ્યવહાર નહીં. નિશ્ચય નિયતિ તો મોક્ષ એટલે શું? કે સર્વ ઈચ્છાથી જયારે જીવ રહિત થઈ જાય એ છે નિશ્ચય નિયતિ. આપણે જયારે એમ બોલીએ કે મોક્ષની ઈચ્છા, હવે મોક્ષની ઈચ્છા કેવી રીતે હોઈ શકે? વ્યવહારથી આ વચન ઠીક છે, પણ નિશ્ચયથી જે વ્યક્તિ જે જીવ ઈચ્છા રહિત થઈ જાય એ મુક્તિ પ્રાપ્ત કરી શકે. કારણ કે જે જીવો મુક્ત થાય છે ને એને મોક્ષની કોઈ ઈચ્છા હોતી નથી. એટલે આપણે પૂછ્યું કે પરમાત્મા અત્યારે વિકસી રહ્યા છે માનવીય ક્ષેત્રમાં, એને પૂછો એને મોક્ષની ઈચ્છા છે? એ ઈચ્છા રહિત થઈ ગયા છે. અને મોક્ષ પણ છે ને પાછળ બે પ્રકાર, કયા બે પ્રકાર કેવી રીતે ખ્યાલ છે? એક સ્થિતિની અપેક્ષા અને એક સ્થાનની અપેક્ષા. એક સ્થાનની અપેક્ષા અને બીજું સ્થિતિની અપેક્ષા. એટલે સ્થાનની અપેક્ષા એટલે શું બોલો? નહી, સ્થાનની અપેક્ષા એટલે શું? સિદ્ધશીલ એ સ્થાનની અપેક્ષા. અને સ્થિતિની અપેક્ષા એટલે શું? સ્થિતિની અપેક્ષા એટલે શું? સ્થિતિની અપેક્ષા સ્થાનની અપેક્ષા જયારે આપણે જાશું ત્યારે, પણ સ્થિતિની અપેક્ષા તો સદેહ પણ જીવ મોક્ષના સુખનો જેવો સિદ્ધ ભગવંત, જેટલો નહીં એમ જેવો સિદ્ધના જેવો મોક્ષનો સુખનો અનુભવ કરે છે એવા સુખનો અનુભવ આપણે પણ કરી શકીએ છીએ. એટલે આ જે બીજા પ્રકારની જે રસની વાત કરી એ ઈચ્છા રસ. તો આ જે ઈચ્છા રસ છે એ ઈચ્છાઓને તોડવા માટેનો પુરુષાર્થ આપણે આ પરિશ્રમ કરવાના દિવસોમાં કરવાનો છે. તપની વ્યાખ્યા શું છે? તત્વાર સૂત્ર જે બન્યા હશે એમાં તપની વ્યાખ્યા શું છે ખબર છે? ઈચ્છા નિરોધસ તપ, ઈચ્છાઓનો નિરોધ કરવો એ તપ છે. ઉપવાસ આંતર કરીને પણ જો ઈચ્છાઓ ચાલુ છે મનમાં તો એ સાચા અર્થ તપ નથી. તપ નો અર્થ શું છે? ઈચ્છાઓનો નિરોધ કરવો, ઈચ્છાઓ પર નિયંત્રણ કરવું એ સાચા અર્થમાં તપની વ્યાખ્યા છે. ઠીક છે, ત્યાર પછી ત્રીજો રસ કીધો દાન રસ. દાન રસ અહીંયા કઈ મેળવવાની વાત નથી, કઈ ભોગવવાની વાત પણ નથી, પણ અહીંયા શેની વાત છે? કે આપણી પાસે જે કઈ છે એનો સદવ્યય કરવાની વાત છે. આપણી પાસે જે કઈ પણ છે એનો સાધન ક્ષેત્રમાં સદવ્યય કરવાની વાત છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે અને આપણો અનુભવ પણ આપણને શું કહે છે કે દેવામાં જે આનંદ છે એ લેવામાં નથી, ત્યાગમાં જે આનંદ છે એ ભોગવવામાં નથી, રાઈટ? છોડવામાં જે આનંદ છે એ મેળવવામાં નથી. તો આ દાન રસની પ્રેરણા આપણને આ પરોક્ષણ પર કરી રહ્યા છે. ચોથા નંબરમાં કીધું વૈરાગ્ય રસ. આ જે વૈરાગ્ય રસ છે એમાં નથી કે લેવાની વાત, નથી કઈ મેળવવાની વાત, નથી કઈ ભોગવવાની વાત, કે નથી કઈ લેવાની વાત. તો વૈરાગ્ય રસ શું છે? તો કે આત્મામાં જે અનંત સુખનો વૈભવ પડેલો છે, આપણા આત્માની અંદરમાં જે અનંત ગુણો રહેલા છે એ આત્મિક ગુણોને માણવાનો રસ, એ આત્મિક ગુણોને અનુભવવાનો રસ, અંદરમાં જે સુખનો અકુલ ખજાનો પડેલો છે એ સુખ માણવાનો રસ એ છે વૈરાગ્ય રસ. એ વૈરાગ્ય રસ જેને પરની કોઈ અપેક્ષા નથી, એને પર સાથે કોઈ સંબંધ નથી, એ વૈરાગ્ય રસ જે સ્વાધીન છે, જે પરાધીન નથી, એ વૈરાગ્ય રસને પ્રાપ્ત કરવા માટે, એ વૈરાગ્ય રસ આપણી અંદરમાં પ્રગટ થાય એના માટે પરવાની રાસ ગુરુજી.
প্রত্যেকের আরেক কষায় রস তোড়ো ঠিক না, এক বাজু কষায় বদে তো বৈরাগ্য পর বদে বদে কেন বদে বদে হ্যাঁ কষায় বদে তো বৈরাগ্য ঘটে বুঝছো, মানে কষায় ঘটে তো বরাবর, তো আ বৈরাগ্য রস কষায় রস আপনার জিম্মা ওছো হয়ে কি টুকিও ফেটে গিয়ে তো ভালো করে মানে যে কষায় রস ওছো খায় না গুনিয়ে বলে মানে কষায় রস টুটে না তো নির্জেরা তবে কে তো পড়ে কে মারা কষায় ওছা খেয়ে আছে কে কষায় উঠি গে আছে কে তো ভালো করে পাপોથી মুক্ত થવા માટે જો પછતાણ લેવાનો ભાવ થાય તો સમજવું કે કશાય મનમાં પડ્યા છે, પણ પાપના કાર્ય કોઈ પણ સંજોગોમાં કરાય જ નહીં, મરવું પસંદ છે પણ પાપના કાર્યો તો કોઈ પણ સંજોગોમાં મારે કરવાની આવી અંદરની ભાવના જ્યારે પ્રગટે ત્યારે સમજવું કે કશાય ખૂટ્યા છે, બરાબર? એટલે આ પરિશુકરણ દિવસમાં કશાય ઊંચા કે કશાય ઓછા થાય એનું અંતર નિરીક્ષણ શું કરી શકીએ કે આપણે જ કરી શકીએ કે અંદરમાં પાપ પ્રત્યે આપણા મનમાં પાપ પ્રત્યે કેવા ભાવ છે, સૌથી પહેલા તો પાપને પાપ રૂપે સ્વીકારીએ છીએ કે નહીં એ નજીકની વાત છે, પાપની પ્રવૃત્તિમાં આપણને એટલો બધો આનંદ આવે છે અને પાપની પ્રવૃત્તિ આપણે એટલા રસ પૂર્વક કરતા હોઈએ છીએ, એટલો રસ રેડી રેડીને કરતા હોઈએ છીએ કે આપણે પાપ છે એ જ વસ્તુ ચાર્તકાર ભગવાન કહે છે કે ભલે આપણે ગૃહસ્થપણામાં છીએ, ગૃહસ્થપણામાં સંપૂર્ણપણે પાપોને મુક્ત થઈ શકવાના નથી, પાપનો પાપ રૂપે સ્વીકાર તો કરી શકીએ, પાપનો પાપ રૂપે સ્વીકાર કરશું તો આગળ જતા એ પાપની પ્રવૃત્તિ પ્રત્યે ખેદ થશે અને એ પાપની પ્રવૃત્તિ આ જ મિત્રોકાર એ તૂટશે, એનો અંત આવશે. બી કથા કરવી એ પાપ છે એવું લાગે છે, હા લાગે છે? બી કથાઓ કરતી વખતે, કોઈની નિંદા કરતી વખતે, કોઈની ક્રિટિસિઝમ કરતી વખતે, એટલું જ નહીં પોતાની પાસે કોઈ સારી ચીજ દેખાડતી વખતે એવું લાગે છે કે આ માન કચાઈ પોષણ આપી લાગે છે, આપણા સ્વાર્થી પૂર્તિ માટે કોઈ પણ ભેગે કોઈ પણ ભોગે મને આ વસ્તુ મળે એના માટે અંદરમાં જે માયા આ પ્રપંચ ચાલી ગયો હોય ત્યારે એ વસ્તુ ખ્યાલ આવે છે કે આ પાપ છે, આ છોડવા જેવું છે, આ કરવા જેવું નથી. તો જ્યાં સુધી પાપનો પાપ રૂપે સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આ કશાયનો રસ છે નહીં. સૌથી પહેલા તો કશાયો એ પાપ છે નહીં લાગતું, કારણ કે કશાયો જે છે ને એટલા બધા કોઠે પડી ગયા છે ને આપણને કે એકદમ સહજપણે એ આપણા જીવનમાં ચાલ્યા કરતા હોય છે અને આપણે ખ્યાલ પણ નથી આવતો કે અત્યારે મારા મનમાં બોધ કશાય ચાલી રહ્યો છે કે માન કશાય ચાલી રહ્યો છે કે માયા કશાય કે લોભ કશાય કે રાગ દ્વેષના ભાવો મારા મનમાં ચાલી રહ્યા છે એ આપણને ખ્યાલ પણ નથી આવતો, તો પછી આ પાપની પ્રવૃત્તિથી અટકશું કે નહીં? તો આ પાપોથી અટકવા માટે સૌથી પહેલા તો પાપને પાપ સ્વીકારવું પડશે, તો આ કશું રસ છે અને તો વૈરાગ્ય રસ. ત્યાર પછી પર્યુષણ પર્વ, પર્વના અર્થ શું કીધો કે પર્વ એટલે કે ગાંઠ, તો પર્યુષણ પર્વના દિવસોમાં જે આપણા અંદરનો ગાંઠ છે સેની સેની ગાંઠ છે બરોબર? વિચારોની જે પકડ છે એની જે ગાંઠ છે એ ગાંઠને તોડવા માટે આ પરિશ્રમ કરે છે. એક વખત છે ને એક સંતને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પરમાત્મા બનવા માટે શું કરવું, મારે
પરમાત્મા બનવું છે અને મનુષ્ય ભૌતિક પરમાત્મા બની શકાય, તો મારે કરવાનું શું? એ આ સંઘ શું કરે છે? એક એક્સપેરિમેન્ટ કરીને દેખાડે છે. એક રૂમાલ લીધો, એક રૂમાલ લીધો, એક રૂમાલમાં એને ગાંઠ પાડવાનું શરૂ કર્યું. અને પછી બધાને દેખાડ્યું કે આ તમને શું દેખાય છે, તો કહે છે કે આ ગાંઠ વાળો રૂમાલ છે. પછી એ ગાંઠને ખોલી નાખવામાં આવી અને પછી એ દેખાડવામાં આવ્યું. પછી પૂછે છે શું છે, કે જે આ ગાંઠ વિનાનો રૂમાલ છે. અને ત્યારે સંઘ સમજાવે છે કે આપણે કેવા જેવા છીએ, આ ગાંઠ વાળા રૂમાલ છે. અને પરમાત્મા કેવા છે, કે ગાંઠ વિનાના રૂમાલ છે. આપણા અંદરમાં રહેલી આ બધી ગાંઠો, જેથી જ્યારે આપણે એનાથી મુક્ત થશું ત્યારે આ પરમાત્મા સ્વરૂપ આપણને પ્રગટ થશે. તો એ પરમાત્મા સ્વરૂપ આપણને પ્રગટે એના માટે શું કરવાનું છે? તો આ બધી ગાંઠો જે છે એ ગાંઠોને તોડવાની છે. એના માટે આ કુશળ પર્વનો પછી એક અર્થ કીધો કે પર્વ એટલે સ્ટેપ્સ, પગથિયા. આ કૃષ્ણ પર્વ દરમિયાન આપણે એ ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે કે આપણે કેટલા સ્ટેપ્સ આગળ વધ્યા, આપણે આપણી આત્મ વિકાસ સાધનામાં કેટલા સ્ટેપ્સ આગળ વધ્યા. જેથી આપણે બિઝનેસમાં ચેક કરીએ ને, જે હર મહિને કેટલો પ્રોફિટ થાય છે, કરીએ કે ન કરીએ, અને જો પ્રોફિટ ન થતો હોય તો ક્યાં ભૂલ થઈ રહી છે, કે મારે એમાં સુધારો કરવાની જરૂર છે, એ બધું કેટલું બધું આપણે કેલ્ક્યુલેશન માઇન્ડમાં ચાલે. એવી જ રીતે આપણે શું કરવાનું છે, તો કે આ પુરુષના દિવસોમાં આડી અવળી વિચારણા કરવાને બદલે શું ચેક કરવાનું છે, કે આત્મ વિકાસની સાધનામાં હું કેટલો આગળ છું. અને એના માટે આપણને સ્ટેપ્સ આપેલા છે દશકાલિક સૂત્રમાં. દશકાલિક સૂત્ર શું છે? એ અંગ છે, ઉપાંગ છે, મૂળ છે, છેદ છે, શું છે? બોલો, દશકાલિક સૂત્ર શું છે? જે આગમન નામ આવે છે, હા, અગિયાર અંગ સૂત્ર નું નામ ખબર છે? પછી પણ અત્યારે યાદ નથી. દશકાલિક સૂત્ર છે ને, ચુલિકા છે, ચુલિકા છે, બરાબર. તો દશકાલિક સૂત્રમાં આપણે ત્રણ સ્ટેપ્સ બતાવ્યા. સૌથી પહેલા કીધું કિમ મે કળમ, કિમ મે કળમ, એટલે કે મે અત્યાર સુધી શું કે શું ચિંતન કરવાનું છે. પરશુ પર્વના દિવસમાં સૌથી પહેલા કીધું કે કિમ મે કળમ, કે મે અત્યાર સુધી શું કે. જ્યારે આપણે એની વિચારણા કરશું ને, કેવી રીતે વિચારણા કરશું, કે મેં અત્યાર સુધી શું કર્યું, મેં પાપના કાર્ય વધારે કર્યા, પુણ્યના કાર્ય વધારે કર્યા, કે નિર્જરાની સાધના મેં શું કર્યું, મેં સમયનો સદુપયોગ વધારે કર્યો અત્યાર સુધી, કે સમયનો દુરુપયોગ વધારે કર્યો, શુભ ધ્યાનમાં વધારે સમય પસાર કર્યો, કે અશુભ ધ્યાનમાં મેં વધુ સમય પસાર કર્યો, આત્મ ધ્યાનમાં મારો વધુ સમય પસાર થયો, કે ધર્મ ધ્યાનમાં મારો વધુ સમય બીજો સ્ટેપ આપણે બતાવ્યું, એટલે હવે મારે શું કરવાનું બાકી છે. પેલા સેનું ચિંતન કર્યું કે મેં અત્યાર સુધી શું કર્યું, ખ્યાલ આવી ગયું. તો હવે મારે શું કરવાનું બાકી છે, કે જ્યારે મેં આનું ચિંતન કર્યું કે મેં અત્યાર સુધી શું કર્યું, તો મને સમજાણું કે અશુભમાં જ મારો વધારે સમય પસાર થયો છે, વધુ સમય મારો આત્મ ધ્યાનમાં જ પસાર થયો છે, વધુ સમય મેં પાપના જ કાર્ય કર્યા છે, મેં મને જે વસ્તુ મળેલી છે પુણ્યના ઉદયથી એનો મેં દુરુપયોગ જ વધુ કરેલો છે, તો હવે મારે શું કરવાનું છે, તો કે વધુ ને વધુ મારે શુભમાં રહેવાનું છે, શુદ્ધના લક્ષ્ય સાથે. આપણને ખબર છે શું થાય, કે જો પ્રવૃત્તિ બે પ્રકારની હોય, અશુભ અને શુભ, ઠીક છે. અશુભ તો છોડવાનું છે, અશુભ નહીં કરી આપણે શું કરશું, શુભ કરશું ને, પણ
શુભની પ્રવૃત્તિ કરવી એ લક્ષ્ય છે. બોલો, શુભની પ્રવૃત્તિ જે આપણા જીવનમાં ચાલી રહી છે આ સત્સંગનું જે શુભની પ્રવૃત્તિ છે, પરમાત્માની પૂજા શું છે? શુભની પ્રવૃત્તિ છે. સામાયિક પ્રતિક્રમણ શું છે? શુભની પ્રવૃત્તિ છે. દાન દયા તપ આ બધું શું છે? એ શુભની પ્રવૃત્તિ છે. એ શું આપણા જીવનનું લક્ષ્ય છે? છે હા. તો શુભમાં જાતે રહેવું તો ચાલશે. તો જેટલી શુભ પ્રવૃત્તિ કરશું પુણ્ય બંધ થશે, બરાબર છે? અલ્ટિમેટલી તો પુણ્યને પણ શું કરવાનું છે? છોડવાનું છે. તો શુભની પ્રવૃત્તિ તો કરવાની જ છે, કારણ કે જો શુભની પ્રવૃત્તિ આપણે નહીં કરીએ તો જીવ શું કરશે? કારણ કે જીવને મન વચન કાયાનો યોગ મળ્યા છે, આપણને બધાને મન વચન કાયાનો યોગ મળ્યા છે, તો કાંઈ શુભમાં જોડાશે અને કાંઈ અશુભમાં જોડાશે. એટલે અશુભ છોડીને શુભમાં પ્રવૃત્ત થવાનું છે, પણ લક્ષ્ય શું રાખવાનું છે? શુદ્ધતાનું લક્ષ્ય રાખવાનું. એટલે મારે આ શુભની પ્રવૃત્તિ કરતા કરતા, આ શુભની પ્રવૃત્તિ એ સાધન છે, એ સાધ્ય નથી, અને એ સાધન થી મારે સાધ્ય તરફ આગળ, એ સાધ્યને મેળવવા માટે પુરુષાર્થ કરવાનો છે, બરાબર? તો કિમ ચ મે કિચ્છુ સેસમ, તો હવે મારે શું કરવાનું છે? તો શુભ અશુભ પ્રવૃત્તિ ઓછી કરવાની છે, શુભની પ્રવૃત્તિ શુદ્ધના લક્ષ્ય પૂર્વક કરવાની છે, ઠીક છે? ત્યાર પછી ત્રીજો સ્ટેપ સામાન્ય કે કિમ સત્કર્ણજ ન સમાયામિ, કિમ સત્કર્ણજ ન સમાયામિ, એનો અર્થ શું છે? કે મારે જે કરવું છે, મારે મારા લક્ષ્યને જે પ્રાપ્ત કરવું છે એમાં બાધક, એમાં અડચણ શું છે, એમાં અવરોધક તત્વ શું છે, મારે જે કરવું છે એમાં કઈ વસ્તુ મને રોકી રહી છે? મારે ઉપવાસ કરવા છે તો મને શું અટકાવી રહ્યું છે? મારે તત્વજ્ઞાન ભણવું છે તો મને કઈ વસ્તુ અટકાવી રહી છે? મારે ગ્રંથોનો અભ્યાસ કરવો છે, મારે વધુ ને વધુ નવું નવું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો મને શું રોકી રહ્યું છે? એનું આંતરનિરીક્ષણ આપણે કરવું છે કે મારે જે કરવું છે એમાં મને ક્યાં રૂકાવટ આવી રહી છે, ઓબ્સ્ટેકલ્સ મારા જીવનમાં કયા કયા છે? આ ચિંતન પૂર્ણ કરી દીધું નવી રાજશ્રી, નામથી પરિચિત છો, ઠીક છે? નવી રાજશ્રી ને કઈ તકલીફ હતી? શારીરિક તકલીફ શું આવી હતી? એના અવાજ એમને સંત થયું, એટલે રાણીએ શું કર્યું? એક જ બંગડી રાખી અને ચંદન પીસ્યું. ત્યારે નમી રાજશ્રીને શું ચિંતન કર્યું કે જ્યાં અનેક છે ત્યાં અશાંતિ અને અશાંતા, જ્યાં એક છે ત્યાં શાંતિ અને શાંતા, આ એક મેળવવા માટે મારે પુરુષાર્થ કર્યો છે. શું કીધું? જ્યાં અનેક છે ત્યાં અશાંતિ અને અશાંતા છે. મારો જો આ દાહ જીવન દૂર થઈ જાય તો મારે એક તત્વ, આત્મ તત્વ જે છે એને પ્રગટ કરવા માટે હું પ્રવચ્યા એમને દ્રઢ સંકલ્પ કર્યો કે મારી આ જે તકલીફ છે જો એ દૂર થઈ જાય તો હું પ્રવચ્યા નિદ્રા આવીશ. અને એમને નિંદ્રા આવી જાય છે. એ નિદ્રામાં એક સ્વપ્ન જોયું છે. સ્વપ્નમાં શું દેખાડું? શું દેખાડું? શ્વેત હાથી દેખાડો, સફેદ હાથી દેખાડો. અને એમને શું ચિંતન કર્યું કે મારે પણ આવા શ્વેત બનવું છે. મારો આત્મા તે કશાય અને કર્મોને કારણે એક કાળો પડી ગયો છે, મેલો અને ગંદો થઈ ગયો છે. એ ગંદકીને દૂર કરી કર્મોની કાળાશી દૂર કરીને માટે શું થવું છે? શ્વેત હાથીની સમાન મારે શુદ્ધ થવું છે. અને નવી રાજકીને જાતે સ્મરણ ધ્યાન થાય છે. એ જાતિ સ્મરણ જ્ઞાનમાં એમને એમનો પૂર્વ ભોગ દેખાય છે.
અંગીકાર કર્યો. એમણે એ દેવતાનો ભવ કશું દેખાય, હવે એ પોતે કમ્પેરિઝન કરે છે કયો ભવ સારો, દેવલોકના જેને સુખો મળેલા એ સારું કે મનુષ્ય ભવમાં દીક્ષા લીધા પછી જે મને આધ્યાત્મિક સુખનો અનુભવ થયો એ સારું. એ શું વિચારે છે, ચિંતન એમના મનમાં શું ચાલી રહ્યું છે કે દેવલોકનું સાગરો પણ આયુષ્ય ક્યાં, એ દેવલોકના દિવ્ય સુખો અને ક્યાં આ મનુષ્ય ભવના તુચ્છ ભૌતિક સુખ, ક્યાં દેવલોકના એ દિવ્ય વૈક્ય શરીર અને ક્યાં મનુષ્યનું અશુચિથી ભરેલું ગંદકીથી ભરેલું આ ઔદારી શરીર. અને પાછું શું વિચારે છે કે ભલે એ દેવલોકમાં સાધુ સુખો ભોગવા પણ અલ્ટિમેટલી તો એ પણ છોડવા જોઈએ, અને આ મનુષ્ય ભવનમાં પણ અત્યારે જે રાજકીય સુખો મારી પાસે છે એ પણ મારે આજ ને તો કાલ છોડવાના જ છે. એટલે એ સુખોની અપેક્ષાએ મે મનુષ્ય ભવમાં જે આધ્યાત્મિક સુખનો અનુભવ કરેલો હતો એના કરતા અનેક ગણો શ્રેષ્ઠ અને ચડિયાતો છે. તો નવી રાજકીય શું સંકલ્પ કરે છે, શું ચિંતન કરે છે કે હવે મારે એવું સુખ મેળવવું છે કે જેથી કરીને અનંત કાળનું દુઃખ, હવે મારે એવું પ્રકાશ મેળવવું છે કે મારે અંધકારમાં ક્યારે ભટકવું જ ન પડે, હવે મારે એવી ગતિ જોઈએ છે કે જેથી કરીને મારે બીજી ગતિ કરવી જ ન પડે, હવે મારે એવું જીવવું છે કે જેથી કરી મારે હવે પછી જન્મ મરણ કરવા જ ન પડે. આ જ રીતે આપણે પણ આ કરવા દિવસોના દિવસોમાં ચિંતન કરવાનું છે કે આ અંત દિવસ હું શું કરી શકું છું, નિયંત્રણ તો રાખી શકું છું. આ નું જે ચિંતન છે એ ધર્મ ધ્યાન છે, એ ધર્મ ધ્યાન એ કર્મ નિર્જયનું કારણ છે, એ ધર્મ ધ્યાન એ સંસારને સીમિત કરવાનું કારણ છે. અને જ્યાં ચિંતન નથી ત્યાં માત્ર ચિંતા છે, અને ચિંતા શું છે કે આત્મજ્ઞાન છે, એ કર્મબંધનનું કારણ છે અને સંસાર પરિભ્રમણને વિખાતનારું. તો આ પરશુરામ પર્વના દિવસોમાં આપણે એ ચિંતન કરવાનું છે કે મેં અત્યાર સુધી શું કર્યું, મારે હવે શું કરવાનું છે, અને જે મારું લક્ષ્ય મારે પ્રાપ્ત કરવાનું છે એમાં કયા ઓબ્સ્ટેકલ્સ છે, અને એ ઓબ્સ્ટેકલ્સ મારે કઈ રીતે દૂર કરવાના છે. અલ્ટિમેટલી આપણું લક્ષ્ય શું છે, આત્મ વિકાસ શું છે, સ્પિરિચ્યુઅલ ગ્રોથ, રાઈટ, સ્પિરિચ્યુઅલી ગ્રો આપણે થવાનું છે. એ આત્મ વિકાસ આપણે સાધી શકીએ એના શાસ્ત્રકાર ભગવાન 6 સ્ટેપ્સ બતાવે છે. સૌથી પહેલા કીધું આત્મ સ્વરૂપની જિજ્ઞાસા, અનાદિકાળથી સંસાર પરિભ્રમ કરતા કરતા જીવ કઈક યોગ્યતા એનામાં આવે, કઈક એનામાં પાત્રતા આવે ત્યારે એને એ જિજ્ઞાસા જાગે, ત્યારે એને એ જાણવાની ઈચ્છા થાય કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારું અસ્તિત્વ શું છે, મારું સ્વરૂપ શું છે, અને હું અહીંથી ક્યાં જઈશ. વિચારો સંસારમાં એવું કેટલાય જીવો છે જેને આજ દિવસ સુધી મનમાં એવો પ્રશ્ન પણ જાગ્યો નથી પોતાના અસ્તિત્વ સુધી કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને ક્યાં હું જઈશ. પણ અનાદિકાળથી આ ગર્ભમ કરતા કરતા એ વ્યક્તિ કઈક એનામાં યોગ્યતા આવે, કઈક એનું ઉત્પાદન તૈયાર થાય અને આ જિજ્ઞાસા અને આ જિજ્ઞાસા જાગી ત્યાર પછી બીજા નંબરનું સ્ટેપ શું છે તો કે આત્મશોધનો ભૂલ. હવે મનમાં પ્રશ્ન જાગેલો માણસ શું કરે, જાય એનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કરે, એટલે જ્ઞાની ગુરુ ભગવાન પાસે જાય, જ્ઞાની ગુરુ ભગવાન પાસે જાય તે વાંચી એને એ બોધ પ્રાપ્ત થાય કે હું આત્મા છું, હું શરીર નથી, હું નિત્ય છું, હું શાશ્વત છું, હું અજર અમર અવિનાશી શુદ્ધ તત્વ છું, હું ક્ષણભંગુર નથી, હું ટેમ્પરરી નથી, હું જડ નથી, હું પુદ્ગલ નથી. આ બોધ એને પ્રાપ્ત થાય, બરાબર છે. ત્રીજું શું કીધું, આપ
સુધી રૂચિ, હવે એનામાં રૂચિ જાગી, શું રૂચિ જાગી કે હું પણ જો પુરુષાર્થ કરીશ તો હું પણ એક દિવસ સંપૂર્ણપણે કર્મ રહિત અવસ્થાની. ત્યાર પછી આત્મ સ્વરૂપની પ્રતીતિ, એટલે કે અત્યાર સુધી પરમાત્માએ પોતાનું અનુભવ જ્ઞાન જે અમારા સુધી પહોંચાડ્યું, આપણે જે કાંઈ પણ ભણીને સમજીએ છીએ ને, એ શું છે? એ કોઈ બીજાનો અનુભવ છે. આપણે જેટલા પણ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ ને, એમાં જે જે વાતો આવે છે કે આ જે આત્મિક સુખ છે એની કમ્પેરિઝનમાં સંસારનું કોઈ પણ સુખ આવી શકતું નથી. આ બધું શું છે? એ બીજા કોઈનો અનુભવ છે. એ અનુભવ જ્ઞાન આપણી પાસે આવ્યું. હવે પ્રતિનિધિ શું થાય કે આ જે બીજાનું જે અનુભવ છે એ મારો પોતાનો, બરાબર? કારણ કે જ્યાં સુધી આપણને એનો અનુભવ નહીં થાય ને, ત્યાં સુધી એનો જે આનંદ છે એ કેવો છે ખબર છે? કે એને આપણે શબ્દ દ્વારા વર્ણવી શકીએ મને કહો કે સુખ છે, એ સુખ એને કોઈ શબ્દ દ્વારા વર્ણવી શકે? શાસ્ત્રના ભગવાન છે ને, એક આપણે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. ત્રણ મકોડા એ ભોજનની તલાશ માટે નીકળે છે. ભોજનની તલાશ માટે નીકળતા નીકળતા એક કડવા લીમડાના ઝાડ પસંદ છે. કડવા લીમડાનું ઝાડ, પેલો મકોડો છે ને એકદમ ફટાફટ સ્પીડમાં ઉપર ચડે છે, ડાળીઓ સુધી પહોંચ્યો, ડાળીથી પાંદડા સુધી પહોંચ્યો, અને પાંદડાથી જે લીમડું હોય ને, જે લીમડું હોય ને એનું ફળ એ પાકી ગયું, એ ત્યાં સુધી પહોંચી ગયું. બીજો જે મકોડો છે ને એ આગળ જઈ જઈને ક્યાં સુધી પહોંચ્યો? ત્રીજો મકોડો છે એ આ જે થર્ડ ફૂલ ને એની આસપાસ જ ફેરવ્યો. હવે જેવો આ પેલો મકોડો લીંબોડી સુધી પહોંચી ગયો, એને મોઢું માર્યું, લીંબોડી કેવી થઈ ગઈ હતી? એકદમ પાકી ગઈ હતી, એકદમ મીઠી હતી, મીઠાસ વાળી હતી. જેવું એને મોઢું માર્યું ને એટલે એને મીઠાસ નો અનુભવ થયો, અને એને એના બંને મિત્રોને કીધું કે ક્યાં છો તમે, અહીંયા આવો, જે સ્થાને હું છું એ સ્થાને તમે આવો, અહીંયા જે અમૃત ઝરણું વહી રહ્યું છે, અહીંયા જે મીઠાસ છે, ત્યાં જે મધુરતા છે, તમે એની કલ્પના પણ નહીં કરી શકો, એટલો સરસ સ્વાદ અહીંયા મને આવી રહ્યો છે. બીજો મકોડો ક્યાં હતો? પાંદડા મારતો ને ક્યાં મધુ ભરી, તો શું થયું? એને કડવા શું પહોંચ્યો? કેમ નંબર અહીંયા કડવું ઝેર જેવું છે, તું કે છે કે અહીંયા મીઠાસ છે, અમૃત જરૂર છે, ક્યાં અમૃત જરૂર છે ભાઈ, આ તો કડવું ઝેર જેવું છે. અને ત્રીજા મકોડા ત્યારે ક્યાં મધુ ભરી, થર્ડ ઉપર ભરી. થર્ડ કડવું તો હોય, સાથે સાથે કેવું હોય, કઠોર પણ હોય, એનું માથું એવું થોડા હોય, એનું ચક્કર આવવા લાગ્યા, એને તો પેલા મકોડા ઉપર એનો ગુસ્સો કે તું કે છે કે અહીંયા મીઠાસ છે, મધુરતા છે, અમૃત ઝરણું વહી રહ્યું છે, આ તો કઠોર બંને નો અનુભવ થયો, એ તું એક નંબર બતાવ. એટલે પેલા મકોડાની જે વાત ઉપર આ બીજા બે નો ભરોસો બેસતો નથી, કારણ કે એનો અનુભવ શું થાય છે, એનાથી વિપરીત અનુભવ થાય છે. જે અનુભવ પેલા મકોડાને થયો એના કરતા વિપરીત અનુભવ આ બંને થાય છે. એ જ રીતે શાસ્ત્રકાર ભગવાનો કહે છે કે પરમાત્મા આપણને પુકારી પુકારીને કહે છે કે અમે જે સ્થાનમાં છીએ એ સ્થાનમાં આવો, અમે જે અનુભવ કરી રહ્યા છે એનો અનુભવ તમે પણ કરો, અહીંયા જે આનંદ છે, અહીંયા જે સુખ છે એ સંસારના કોઈ પણ પદાર્થમાં નથી, પણ સંસારના ભોગ વિલાસમાં અટવાયેલા અજ્ઞાની જીવોને આ વચન ઉપર શ્રદ્ધા બેસતી નથી. અને જ્યાં શ્રદ્ધા નથી બેસતી તો પુરુષાર્થ એ દિશામાં કરશે, એ પુરુષાર્થ એ દિશામાં કરવા નથી, ને નીચલી ભૂમિકામાં રહેલા જે જીવો છે એને પરમાત્માના વચન પર શ્રદ્ધા બેસતી નથી. કારણ કે આ જે સુખ છે ને, આ સંપૂર્ણમાં કોઈ મીઠાઈ હોય, મીઠાઈમાં પેડો કર્યું, હવે સમજી લો કે એ મીઠાઈ કોઈ ખાય અને તમને કે પૂછવામાં આવે કે ભાઈ આનો સ્વાદ કેવો છે, શું કેશું આપણે? એથી વધારે કેટલો મીઠો, 1 કિલો, 2 કિલો? હા,
મીઠાસનું જે ગુણ છે એ ગુણને શબ્દ દ્વારા વર્ણવી શકાય? કોઈ પૂછે કે તમે જે પેટનો ખાઈ રહ્યો છો એ કેટલી છે, તો કેટલું તમે વર્ણન કરશો, કેટલું કહી શકે? અલ્ટિમેટલી આપણે શું કહીએ, ભાઈ થોડે અમુક તો થોડે અનુભવ કર કે ભાઈ મીઠાસ કેવી છે. શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આત્મિક સુખ પણ એવું છે કે પરમાત્મા, અત્યંત પરમાત્મા પણ એ સુખને શબ્દમાં વર્ણવી શકતા નથી. કેમ? કારણ કે શબ્દ એ જળ છે, શબ્દ એ ઉદ્ગત છે, એ શબ્દ મર્યાદિત છે. અને સુખ શું છે? એ ગુણ છે. અને ગુણ શું છે? એને કોઈ મર્યાદા નથી. ગુણ તો અનંત છે, રાઈટ? એટલે જે અનંત સુખ છે એને મર્યાદિત શબ્દ દ્વારા કીર્તંકર પરમાત્મા પણ વર્ણવી શકતા નથી. એનો તો શું છે? એ અનુભવની વસ્તુ છે. એ જે જે વ્યક્તિ એને અનુભવ કરે એ જ વ્યક્તિને સમજી શકે. એટલે અહીંયા પ્રતિમાં શું કહે છે કે અત્યાર સુધી જે અનુભવ જ્ઞાન અમને પ્રાપ્ત થયું, એ અનુભવ અમારે, એ જે અનુભવ જ્ઞાન છે એને મારે માત્ર આ શું થયું? આત્મા સ્વરૂપની પ્રતિ. ત્યાર પછી એની પ્રતીક્ષા, એટલે હવે તો જીવનમાં એક જ ધ્યેય છે, એક જ લક્ષ્ય છે, એક જ ગોલ છે, એક જ લગ્ન છે, એક જ ઉદ્દેશ્ય છે કે મારે મારા સ્વરૂપમાં સ્થિર રહેવું છે. પરથી ખસ અને સ્વભાવસ, સંપૂર્ણ જૈન ધર્મનો સાર શું છે ખબર છે? આ જ છે, પરથી ખસ અને સ્વમાં વસ. અનાધિકારથી આપણે માત્ર પરમ જ ભટકી રહ્યા છે, પરનો જ વિચાર, પરની જ પર તરફ જ દ્રષ્ટિ અને પરમાં જ આપણે ક્યારે સ્વમાં સ્થિર થવાનો પ્રયત્ન કર્યો જ નથી. એટલે હવે મારા જીવન લક્ષ્ય શું છે, મારા જીવનનું ધ્યેય શું છે? તો કે મારે મારા સ્વરૂપમાં સ્થિર થવું છે, મારે મારા સ્વભાવમાં સ્થિર થવું છે. બાકી જેટલો સમય આપણે રાગ દ્વેષના ભાવમાં છે બધું શું છે? વિભાવના છે. નિર્જરા ક્યારે થાય? જયારે આપણે આપણા સ્વભાવમાં સ્થિર થઈએ તો જ નિર્જરા થાય. એટલે આપણે કહીએ છીએ કે સમતા ભાવમાં સ્થિર થાવ. સમતા શું છે? એ આત્માનો ગુણ છે, એ આત્માનો સ્વભાવ છે. કે જયારે જે સમતા ભાવમાં સ્થિર થાય છે ત્યારે અનંત કર્મોની નિર્જરા થાય છે. દક્ષ કુમારના માથે અંગારા મૂકાણ, હા, શું છે એ? વિભાવ દશામાં હતા કે સ્વભાવ દશામાં હતા? સોચ કેવળ જ્ઞાન થયું ને, હા. અને આપણે શું કરીએ છીએ? આપણે જો કોઈ બે અક્ષર કહી દે ને તરત, એટલે તે મને બે કીધા ને મને ચાલે છે બરાબર ને, આપણે તરત વિભાવ દશામાં વયા જઈએ છીએ. પણ એ સમયે જો સ્વભાવ દશામાં સ્થિર રહીએ, ભાઈ તે બે કીધા હજુ ચાલે બરાબર, પણ હું ખરેખર બધામાં રહીશ તો અનંત કર્મોની નિર્જરા થાય. પણ આપણે શું થાય છે, આપણે સાથે પરિસ્થિતિમાં આપણે ભળી જઈએ છીએ. કારણ કે સ્વભાવમાં સ્થિર થવાનો અભ્યાસ આપણને કરીએ, અનાધિકારથી પરિસ્થિતિમાં ભળી જવા માટે જ આપણે કહેવાયેલા છીએ. પણ આ પરિસ્થિતિમાં જો આપણે સ્વભાવમાં સ્થિર નહીં શકીએ તો અનંત કર્મોની નિર્જરા થાય. અને એના માટે પરિશ્રમ કરવા આપણને પ્રેરણા આપી રહ્યા છે કે ઉપવાસ નો પણ અર્થ શું છે? ઉપ એટલે નજીક, કોઈ નજીક, આત્માની નજીક. વાસ એટલે વસ્તુ, કે હું મારા નજીક રહું, એ છે ઉપવાસ ઉદ્દેશ. આપણે ખાલી આ ત્યાગ કરે છે, બાકી બધી જગ્યાએ ભટકતા રહીએ છે કે નહીં? ઉપવાસના દિવસોમાં કયો કેટલી વખત આપણે આપણા સ્વભાવમાં આપણે સ્વની નજીક રહીએ, કેટલા સમય માટે આપણે સ્વની નજીક રહ્યા? ઉપવાસ તો એક્ચ્યુઅલ આ જ છે, પરથી ખસ અને સ્વમાં વસ. બહુ સાચા અર્થમાં નિર્જરા થાય છે. બાકી ઉપવાસ એ માત્ર જળ ક્રિયા બનીને રહી જાય છે, જેનાથી ધોનીઓ તો બંધાય છે, પણ એ ઉપવાસ આપણે મોક્ષ માર્ગ તરફ લઈ જવાનું બની શકતો નથી. તો આજે પ્રતીક્ષા. ત્યાર પછી શું છે છેલ્લું જે સ્ટેપ? સુધું સ્વરૂપ પ્રમાણતા. એટલે સાધક પુરુષાર્થ કરતા કરતા સાધનામાં આગળ વધે અને આગળ વધતા વધતા એક દિવસ એવો આવે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય, એમાં એ લીન થઈ જાય. પછી એને પદ સાથે કોઈ લેવા દેવા નથી. જેટલા પણ મહાપુરુષો થઈ ગયા એમને માણાવને ઉપસર્ગો આવે, આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ, ત્યારે આપણને એમ થાય
આટલી બધા સંભવમાં તેઓ કઈ રીતે રહી શકે? આપણને તો જરા કોઈ કહી દે કેટલા દિવસ સુધી કે માતાનો પેડા કરે કે આણે મને કહું નહીં, આણે મને આ સમજાવી દીધું, આણે મને આ કહી દીધું. અને આ લોકો મરણની પુસ્તક આવે છતાં પણ શૂન્ય જાણે, આવું કઈ રીતે શક્ય બને? કે એવો કારણ કે એની પાછળનું કારણ હતું કે તેઓ પોતાના સ્વભાવમાં સ્થિર હતા, સ્વભાવમાં એવા સ્થિર થઈ ગયા હતા કે શરીર સાથે શું બની રહ્યું છે એને એમને એને એની સાથે કોઈ લેવા દેવા જ નથી. જે થઈ રહ્યું છે એ કોની સાથે થઈ રહ્યું છે? એ શરીર સાથે થઈ રહ્યું છે. હું શું છું? હું શરીર છું, હું આત્મા છું. આ ભેદ જ્ઞાન, એ કક્ષાનું ભેદ જ્ઞાન છું કે જેથી કરીને જે કંઈ થાય છે એ શરીર સાથે થશે તો પછી સાથે નાશ થશે તો કોનો થશે? હું કોણ છું? અને આત્મા નાશ થાય ત્યારે પોતાના શરીર સાથે પણ કઈ પણ થાય છે તો એને એની સાથે કોઈ સંબંધ રહેતો નથી. અને અનંત અનંત કર્મની નિર્જરા એ ક્ષણે જીવી થાય છે. અને એ જ રીતે તો મેતા રમીને કયો, ગરસુ કુમાર ને કયો કે કેવળ જ્ઞાન છું. આપણે એ થાય કે કેવી રીતે કેવળ જ્ઞાન છું? આ રીતે કે સંતા ભાવમાં સ્થિર થયા અને ધાતી કર્મનો ક્ષય થયો અને કેવળ જ્ઞાન એમને પ્રગટ થયું. એક સંત હતા. એ સંત ઠંડીના દિવસો છે, વિહાર કરી કરી અને એક ધર્મશાળા કરી. એ ધર્મશાળામાં ક્યાંય રહેવાની જગ્યા નથી, કોઈ રૂમ ખાલી નથી. એટલે એ સંત બહારમાં એક વૃક્ષ હતું અને વૃક્ષની પાસે એક ઓઠો હતો. એ ઓઠલા પર બેસી ગયો છે. રાત્રિ સમય છે, દૂરમાં રાજાનું ઘેર છે. રાજાની દ્રષ્ટિ પડે છે. રાજા વિચારે છે કે અહીંયા આ કેટલા સાધનોની વચ્ચે પણ હું ઠંડીનો ઠંડી છું અને આ સંત કેવી રીતે પોતાની રાત પસાર કરશે? સંત ત્યાં બેઠા છે. રાજા સુઈ જાય છે, સવાર પડે છે, સંત પાસે જાય છે અને સંતને પૂછે છે કે તમારી રાત કેવી રીતે પસાર? સંત શું કહે છે કે અડધી તમારા જેવી અને અડધી તમારા કરતા પણ સારી. કેવી રીતે? હા, અડધી તમારા જેવી અને અડધી તમારા કરતા પણ સારી. કેવી રીતે? તો કે જેમ તમે સુતા એમ આખા દિવસના શ્રમને કારણે એ વેળા ગયું નહીં હતું, તો આખા દિવસના શ્રમને કારણે મને પણ હું ભાગી ગઈ, કસકસાટ ભાગી ગઈ. પણ અડધી રાત પણ જાગી ગઈ, જાગીને પરમાત્માના ચિંતનમાં હું સ્થિર થઈ ગઈ. ત્યારે આ રાજા વિચારે છે કે અદભુત છે આ સંત, કે નથી કોઈ કમ્પ્લેન, નથી કોઈ ફરિયાદ, નથી કોઈ આકુલતા વ્યાકુલતા, કે નથી કોઈ છપ્પડ, કે નથી કોઈ છળકાને ભણતા કે બીજું તો કે શું તમારી વ્યવસ્થા છે? આ તમારી વ્યવસ્થા છે કે એ સંત માટે તમારે પાસે એક રૂમ પણ નથી, કોઈ ફરિયાદ નહીં, કોઈ આપતા નહીં અને કોઈ ચિંતા નહીં, માત્ર ચિંતન કોનું? કે પરમાત્મા સાચી અર્થમાં આ છે સ્વરૂપ પ્રમાણતા. આ સ્વરૂપ પ્રમાણતાને પ્રાપ્ત કરવા માટે આ પરોક્ષણ પ્રકાર દિવસ છે. પરથી ખસવાનું છે અને સ્વમાં સ્નેહ રહેવાનું છે. આપણું ઉદ્દેશ્ય, આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? આત્મવિકાસ, બરાબર છે. પણ 99% જીવનનું લક્ષ્ય શું હોય છે? બરાબર છે. દરેક જીવને લક્ષ્ય શું છે ખબર છે? સફળ. દરેક વ્યક્તિને પોતપોતાના ફિલ્ડમાં સફળતા મેળવવી છે. કોઈને ધનવાન બનવું છે, કોઈને સુંદરતા જોઈએ છે, કોઈને બુદ્ધિશાળી બનવું છે, કોઈને શક્તિશાળી બનવું છે, કોઈને પદ્ધતિ લક્ષ્ય મેળવવાનું. દરેક વ્યક્તિ ના લક્ષ્ય અલગ અલગ છે. અલ્ટિમેટલી લક્ષ્ય શું છે? તો કે બાહ્ય ક્ષેત્રમાં સફળતા મેળવી. બરાબર, શું છે લક્ષ્ય? બાહ્ય ક્ષેત્રમાં સફળતા મેળવવી. કોઈને ડોક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને લોયર બનવું છે. આ બાહ્ય ક્ષેત્રમાં સફળતા
મેળવવા માટે થાય છે શું? કે વ્યક્તિનો વિવેક ચૂકી જાય છે. વ્યક્તિ વિવેક ચૂકી જાય છે, પરિણામે સામ ગામ દંડ ભેદ કોઈ પણ પ્રકારે બસ જોઈએ છે, સફળતા મેળવી છે. પછી એ સારું છે ખરાબ છે, સારી રીતે મળે છે કે ખરાબ રીતે મળે છે એ કઈ જરૂર નથી. બીજાનું જે થવાનું હોય થાય, મને સફળતા મળવી જોઈએ. એટલે શાસ્ત્રકાર ભગવાન કહે છે આ જે સફળતા જે છે એ વાસ્તવિક નથી, એ યથાર્થ નથી. યથાર્થ સફળતા શું છે? તો કે આંતરિક જગતમાં સફળતા, આંતરિક જગતમાં સફળતા હોય છે. બોલો. આંતરિક શત્રુ છે શત્રુ છે તો ક્યારે આપણે વર્ણાઈ દો દુનિયા નો જો શત્રુ માંગતા હો તો અહીંયા નો આપણે એટલી બધી ઘનિષ્ઠ કાર્યક્રમની આકર્ષક કરી દીધી છે અને એને આપણા ધર્મ એટલા સરસ રીતે એને એનો આગ્રહ સ્વાગત કરી રહ્યા છે કે આ કશાય આપણને છૂટવા તૈયાર નથી, નથી આપણે કશાય છૂટવા દેવા. એટલો બધો ઘનિષ્ઠ સંબંધ આપણા કશાય સાથે મચ્છર ની એવી હિંમત કે મને ચટકો ભરી થાય એને પકડવાની કોશિશ કરે છે. તો મચ્છર આવે પકડ માં મારા સ્પીડમાં ભાવનાર કોણ, હું કોની હેલ્પ લઉં, કોણ મને મદદ કરી શકે? હા એ વિચારે છે બિલાડી જો મને પકડી શકે તો મચ્છરે તો પકડી શકે ને. સંસારની જે પરિસ્થિતિ છે ને એ દરેક પરિસ્થિતિ ને ટેકલ કરવા માટે, દરેક સિચ્યુએશન ને હેન્ડલ કરવા માટે આપણે કોની હેલ્પ લઈએ છીએ? કશાયો. કશાયો બિલાડી જેવા છે, આપણે ઉંદર જેવા છીએ અને આપણે એ કશાક પાસે મદદ માંગીએ છીએ. કેવી રીતે? એ સમજવું. આપણું ધૈર્ય ન થાય, કોઈ આપણી વાત ન માને, કોઈ આપણે કીધું ને કે ઊંધું કરે, કયા કશાની હાજરી હશે? કશાય નહીં છે ને, બરાબર. આપણી પાસે કોઈ સારી વસ્તુ હોય, કોઈ ઊંધી વસ્તુ હોય, હા, તો એને દેખાડવા માટે શું કરશું? સવારથી લઈ અને રાત સુધી કન્ટિન્યુઅસ લોભ કશાય ચાલ્યા છે. આપણે સવારથી લઈને રાતના સુતા દરમિયાન જેટલી પણ ઈચ્છાઓ મનમાં જાગે તે શું છે? આપણે આ કશાયોની હેલ્પ સતત લઈ રહ્યા છીએ. શાસ્ત્રકાર ભગવાન કહે છે કે ઉંદર જો બિલાડી પાસે મદદ માંગવા જાય અને બિલાડી ઉંદર નું ભક્ષણ કરી નાખે તો ઉંદર એક જ ભોગવે. પણ આપણે જે આ કશાયોની મદદ માંગી રહ્યા છે અને કશાયોનું જે સેવન આપણે કરી રહ્યા છે એને કારણે કેટલા ભોગ પડશે? કેટલા ભોગ પડશે? જે એટલા માટે આપણે આ કશાય એ આપણા મિત્ર નથી, બહારના વ્યક્તિ એ આપણા શત્રુ નથી.
કોઈ વ્યક્તિ આપણને અપશબ્દ બોલે, કોઈ વ્યક્તિ આપણું નુકસાન કરે, કોઈ વ્યક્તિ આપણને પછાતાવાનો પ્રયત્ન કરે, તો આપણું શત્રુ નથી. એ વ્યક્તિ તો માત્ર નિમિત્ત છે. મારા એવા છે કે કોઈ મને પછાવવાનો પ્રયત્ન કરશે, એ જો કમ નહીં કરું બીજું કરશે. કર્મ સત્તા તો કોઈને કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવવાનું કરશે. કારણ કે અલ્ટિમેટલી મારા શત્રુને એવો ઉદય છે કે મારી પડતી થવાની છે. તો બહારના જે વ્યક્તિઓ છે એ આપણી, અંદરના કશાયો એ આપણ શત્રુ છે. જેથી આ વાત સમજાઈ જશે બૌદ્ધિક રીતે ને આત્મિક રીતે. એમ તો આપણે બૌદ્ધિક રીતે ઘણું બધું જાણીએ છીએ, પણ એ પરિણત પામવું જોઈએ. જ્યાં સુધી એ અંદરનો પરિણતિ પામતું નથી ત્યાં સુધી એની અસર થવાની નથી. એટલે મારા શત્રુ કોણ છે? આત્મિક જગતમાં સફળતા પ્રાપ્ત થાય, આત્મ વિકાસ સાધી શકીએ એના માટે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે? કથાયોની સાથે યુદ્ધ કરવાનું છે. આચારક સૂત્ર કેટલા નું સૂત્ર છે? આચારક સૂત્ર આપણા અંગે 11 અંગ સૂત્રમાંનું પહેલું અંગ સૂત્ર છે આચારક. એ આચારક સૂત્રમાં ભગવાને કહ્યું ઇમેનમ ચેવ જુજ્જાય કિમ તે જુજ્જેન બજ્જો. શું કીધું? ઇમેનમ ચેવ જુજ્જાય કિમ તે જુજ્જેન બજ્જો. એટલે કે પરમાત્મા આપણને યુદ્ધ કરવાનું કહે છે. પરમાત્મા કહે છે કે જે યુદ્ધ કરવાનું છે બહાર નથી કરવાનું. એ યુદ્ધ આપણે અંદરમાં કરવાનું છે. અંદરમાં રહેલા પ્રશ્ન સાથે આપણા મન સાથે આપણે યુદ્ધ કરવાનું છે. આત્મવિજય ક્યારે કરી શકીએ? આત્મવિજય સાથે ક્યારે થઈ શકે? તો યુદ્ધ કરવા દ્વારા. અને આપણને એમ થાય કે પરમાત્મા યુદ્ધ ની વાત કરે કે હા યુદ્ધ ની વાત કરી રહ્યા છે, કોની સાથે? તો કે કશાય સાથે. હવે કશાય સાથે યુદ્ધ કેવી રીતે કરવું? બોલ્યું કોઈ વ્યક્તિ તો નથી કે હવે લાકડી ને દંડા લઈને સુખ થઈ ગઈ. હા, કશાય સાથે યુદ્ધ કરવું કેવી રીતે? કારણ કે જ્યાં સુધી એ આપણને નહીં સમજાય ને ત્યાં સુધી કશાય ને જીતશું કેવી રીતે? કારણ કે જો ઇવન શત્રુ પણ હોય ને, જે યુદ્ધ થતા એમને રણનીતિ અને એ રણનીતિથી યુદ્ધ કરવામાં આવે અને શત્રુને પરાસ્ત કરે, આપણે શત્રુને જેવા દેવા છે. જેને કહેવાય ને કે પાવરફુલ પાવરફુલ શત્રુ હોય તો ત્યાં કશાય છે અને આપણે એની સાથે યુદ્ધ કરવાનું છે. કેવી રીતે કરશું? ઓપોઝિટ ગુણ કહેવાનું, બરાબર છે. હવે ઓપોઝિટ ગુણ કેળવશું તો એ ગુણ કેળવાશે કેવી રીતે? એના માટે કઈ રીતે વિચારણા કરવી? તમે જો સૌથી પહેલા આપણે એ તો સમજાય કે હમણાં મને ગુસ્સો આવવાની તૈયારી ચાલી રહી છે, એટલું તો ખ્યાલ આવે છે ને આપણને કે મારું ધાર્યું નથી. તો અંદર શું છે? વિચારણા કરવાની છે ત્યારે એ વિચારણા કરવાની છે કે એ કશાયો અનાદિકાળથી તું મને નચાવી રહ્યો છું અને હું નાચી રહ્યો છું. તું મને કઠપુતળીની જેમ તારા ઈશ્વરે નચાવી રહ્યો છે અને હું તારા ઈશ્વરે નાચી રહ્યો છું. તું ક્યારે નથી ઈચ્છતો કે હું તારા આ, તું નથી ઈચ્છતો કે હું ક્યારે સંસાર થાવ અને મને પરમ તત્વ પ્રાપ્ત થાય. પરંતુ ગુરુ ભગવંતની કૃપાથી, પરમાત્માની કૃપાથી આજે મને આ સત્ય સમજાઈ ગયું છે કે તું ચાલાકી કરી રહ્યો છું. તું મને છોડવા તૈયાર નથી. મારા આત્મથી ઘરમાંથી તારે નીકળવું નથી. પણ હવે આ ચાલકી તારી મને સમજાઈ રહી છે. હવે તું જોઈ લે કે કોણ જીતે છે, હું કે તું? કોણ બળવાન છે, તું કે તું? જેવી કશાય પ્રગટ થવાની તૈયારી આપણને લાગે તરત જ એની સાથે આ રીતે આર્ગ્યુમેન્ટ કરવા દ્વારા આપણે એક કશાયના ઉદયને નિષ્ફળ બનાવી દીધું. આવશે અનાધિકારના સંસ્કાર છે એટલે શું કરશે? જોર દેખાડશે. તું તો કઈ જ નહોતું તો છોડી શક, હું આમ કરી દઈશ એ થશે. કારણ કે અનાધિકારના સંસ્કાર છે, એટલું સહેલું નથી.
નથી. બીજા દીકરા સાથે જાય છે એના લઈ જેવો દરવાજો ખુલે છે દુર્ગંધ. રાજા કહે તું પણ એ યોગ્યતા ધરાવતો નથી. ત્રીજા દીકરા ના મહેલમાં જાય છે. ત્રીજા દીકરાએ શું કર્યું હતું? તો કે એને મીણબત્તી ખરીદી અને મીણબત્તી ચારે તરફ પ્રગટાવી. મીણબત્તી અને દીવા પ્રગટાવી, અગરબત્તી લઈ આવે છે, અગરબત્તી એને પ્રગટાવી દીધી. એટલે સેનાથી ભરાઈ ગયું રૂમ, પ્રકાશથી ભરાઈ ગયો, ત્યાર પછી સુગંધથી ભરાઈ ગયો, અને એની પાસે એક માઉથ હતું એ વગાડવાની શક્તિ, જેનાથી ભરાઈ ગયો સંગીતથી ભરાઈ ગયો. તો પ્રકાશ, સુગંધ અને સંગીત આ ત્રણ એને એવું ભર્યું. રાજા શું કહે છે કે તારામાં જ યોગ્યતા છે રાજાની. આ દસ્તાવેજ દ્વારા શાસ્ત્રકાર ભગવાન દાહાને કહે છે આપણે પણ આપણા અંતરાત્મા રૂપી ઘોડાને ત્રણ વસ્તુથી મળવાની છે. પ્રકાશ એટલે સમ્યક જ્ઞાન, પછી સંગીત એટલે શ્રદ્ધાનું સંગીત એટલે કે સમ્યક દર્શન, અને સુવાસ સદ્ગુણોની સુવાસ એટલે ચારિત્ર, સમ્યક ચારિત્ર. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી આપણે આપણા આત્માના ઓરડાને આ પર્યુષણ દિવસોમાં ભરી દેવાનું છે. શું કાઢવાનું છે? શું કરવાનું છે? ના, સત્ય કશાય કોણ કરી શકે? સૌથી પહેલા આપણા આત્માને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી ભરવાનું કામ કઈ ગતિના જીવો કરી શકે? તિર્યક કરી શકે, દેવતા કરી શકે, જ્ઞાતિ કરી શકે, કોણ કરી શકે? આ મનુષ્ય બહુ જે આપણને મળ્યો છે એ તો ઇઝીલી મળે છે. મનુષ્ય બહુની દુર્લભતા, મનુષ્ય બહુની દુર્લભતાનું વર્ણન જો આપણે શાસ્ત્રમાં આપીએ તો ખરેખર આપણા ગુવાડા ઉભા થઈ જાય કે કેટલી દુર્લભ વસ્તુ આજે આપણને પ્રાપ્ત થયેલી છે અને એનું મૂલ્ય આપણને કેટલું. ઉત્તરાધિક સૂત્રમાં પરમાત્માએ કહ્યું ચત્તારી પરમ અંગાણી દુલ્હણીય જંતુ માણુ સત્તમ સુઈ સદ્ધા સંજે કમીય ગિરિયમ. આ ગાથા દ્વારા પરમાત્મા આપણને શું કહે છે? ચત્તારી પરમ અંગાણી જે ચાર વસ્તુ આ સંસારમાં દુર્લભ છે, ચત્તારી પરમ અંગાણી દુલ્હણી, દુલ્હ એટલે દુર્લભ છે, જંતુ એટલે કે જીવ, ચાર વસ્તુઓ જીવને દુર્લભ છે. કઈ કઈ? માણુ સત્તમ સુઈ સદ્ધા સંજમુખીય દિવ્યમ. માણુ સત્તમ એટલે કે મનુષ્ય ભાવ, માણુ સત્તમ સુઈ, સુઈ એટલે જીવમાયાનું શ્રવણ. બીજા નંબર, પેલા નંબરનો દુર્લભ વસ્તુ કઈ છે? મનુષ્ય ભાવ. બીજા નંબરનો દુર્લભ વસ્તુ કઈ છે? જીવમાયાનું શ્રવણ. ત્રીજા નંબરનું સીધું માણુ સત્તમ સુઈ સદ્ધા, જીવમાયાનું શ્રવણ ચાલો મળી ગયું, એના પર શ્રદ્ધા કરી એ એના કરતા પણ વધારે દુર્લભ છે. છેલ્લે શું કીધું? સંજમમીય વિરિયમ. હવે શ્રદ્ધા પણ થઈ ગઈ તો એ અનુસાર આચરણ કરવું, એ અનુસાર વીર્યને કોરવું, એ અનુસાર આત્માની શક્તિનો આત્મ કલ્યાણ માટે ઉપયોગ કરવો. કેટલી વસ્તુ આપણે જાણીએ છીએ પણ આચરણમાં કેટલું, એટલે કે આચરણમાં આવું એટલીમાં વધારે દુર્લભ છે. આ ચાર દુર્લભ વસ્તુઓમાં સૌથી પહેલા શું કીધું? મનુષ્ય ભાવ દુર્લભ છે. એ મનુષ્ય ભાવ ને આપણે સમજીએ સંખ્યાના આધારે કે કઈ રીતે દુર્લભ છે, બરાબર? ચાર ગતિના જીવો છે, ઠીક છે. હવે એમાં તિર્યંચના જીવો કેટલા? સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા? તત્વજ્ઞાની એમાં જે હોય જવાબ આપે છે. જૈન દર્શનમાં છે ને ત્રણ સંખ્યા છે, સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતતા. કોઈ પણ સંખ્યા આવે ને કોઈ પણ મને લગાવી શકીએ. પરમાત્માએ જેમ કીધું છે, પરમાત્માએ જેમને અસંખ્યાતા કીધા છે માં અસંખ્યાતા જ લાગશે. જે સંખ્યાતા કીધા છે એ સંખ્યાતા જ એ વસ્તુ આવશે. તિર્યંચોની સંખ્યા કેટલી? સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતતા?
કેટલી બધી વસ્તુ તો નથી આપણી પાસે, ક્યાંથી આપણે પૂછવું છે ને?
બીજા બધા પાસે કેટલું બધું આપણી પાસે તો પછી તો ખુશ કેવી રીતે થઈ ગયા બોલો જૈન ધર્મ હા તો એની એની જે ખુશી એની જો ખરેખર ખુશી થાય ને આપણે કુમાર પણ રાજા કુમાર પણ રાજાનો જે અંતિમ સમય હતો એ અંતિમ સમય એમના મનથી પૂછી છે કે આપની અંતિમ ઈચ્છા શું છે ત્યારે કુમાર પણ રાજા શું કહે છે કે જેને તીર્થંકર પરમાત્માનો શાસન મળ્યું જેને હેમ શંકરાચાર્ય જેવા ગુરુ મળ્યા અને કેવી પ્રકૃતિ જૈન ધર્મ મળ્યો હોય એને બીજું શું છે અને કેટલાય મનુષ્યો તમે જોજો અંતિમ સમય પ્રશ્ન પૂછવામાં આવે ને તમારી કોઈ ઈચ્છા તો કે ના ભાઈ દીકરા દીકરી સુખી છે પરિવાર સુખી છે એને જે દેવાનું બધું દઈ ગયું હવે મને કોઈ ચિંતા છે નહીં બરાબર છે તો કહેવાનો અર્થ શું છે કે અંતિમ સમયમાં આવા શબ્દ કોના મુખમાંથી નીકળે જેને ધર્મ પરિણત થયો છે જેને ધર્મને આત્મસાત કર્યું છે એના મુખમાંથી અંતિમ સમયે આ શબ્દ નીકળે કે ખરેખર મને જે મળ્યું છે એના માટે હું મારી જાતને ખૂબ જ સૌભાગ્યશાળી માનું છું દસ દુર્લભ બોલ વિધા કયા છે સૌથી પહેલા મનુષ્ય બોલ બરાબર પછી આર્ય ક્ષેત્ર આપણે કેમ છે આર્ય ક્ષેત્રમાં કે અનાર્ય ક્ષેત્રમાં આર્ય ક્ષેત્રમાં આર્ય ક્ષેત્ર કેટલા અને અનાર્ય ક્ષેત્ર કેટલા ખબર છે કે એક આર્ય ક્ષેત્ર આર્ય ક્ષેત્ર કેટલા આપણે જંબુદ્વીપ છે તો જૈન કોસ્મોલોજી સમજી લઈએ આ જંબુદ્વીપમાં છે આપણે બરાબર જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં છે હા અંદર તમે કહું તો પછી પેલા આપણે આને સમજીએ કે જંબુદ્વીપમાં ભરત ક્ષેત્ર છે મહાવીર ક્ષેત્ર છે અને એ આવા ક્ષેત્ર છે ભરત ક્ષેત્રના ખંડ કેટલા છ ખંડ હવે આ જે છ ખંડ છે એમાં જે પહેલો ખંડ છે એ પેલા ખંડમાં આપે છે બાકીના જે પાંચ ખંડ છે એ પૂરેપૂરા અનાર્ય છે પૂછે બધા જ અનાર્ય છે માં જેટલા પણ મનુષ્ય છે એ બધા અનાર્ય ભૂમિના મનુષ્ય તરીકે કહેવાય અને આ બધા ક્ષેત્રમાં પહેલા ખંડમાં જ્યાં આપણે છીએ માં 25.5 આર્ય દેશ કેટલા 25.5 આર્ય દેશ તો આપણો જન્મ ક્યાં છે હવે આવી રીતે તમે વિચાર કરો આ જંબુદ્વીપ નું ભરત ક્ષેત્ર છે મહાવીર ક્ષેત્ર ની વિજય કેટલી 32 વિજય એ 32 વિજયમાં એક એક વિજયમાં ખંડ કેટલા છ ખંડ એમાં પણ એક ખંડમાં આર્ય ક્ષેત્ર બાકીના જે પાંચે પાંચ ખંડ છે એ અનાર્ય તો વિચાર કરો કે આર્ય ક્ષેત્ર કેટલા ઓછા છે એવી રીતે એરાવ ક્ષેત્રમાં એરાવ ક્ષેત્રમાં પણ છ ખંડ છે એમાં પણ એક ખંડમાં અમુક જે દેશ છે આર્ય છે બાકીના જે પાંચે પાંચ ખંડ છે એ ક્યાં છે અનાર્ય છે તો આર્ય ક્ષેત્ર કેટલા ઓછા અને એ આર્ય ક્ષેત્રના મનુષ્ય મનમાં આપણને અવસર પ્રાપ્ત થયો એ કેટલી મોટી વાત કહેવાય તો જે 10 દુર્લભ ભોય લીધા એમાં શું કીધું સૌથી પેલા મનુષ્ય ભવ એ પણ કયો મનુષ્ય આર્ય ક્ષેત્ર ત્યાર પછી ત્રીજું શું કીધું ઉત્તમ કુળ તો જૈન કુળ કયું છે ઉત્તમ કુળ છે તે ઉત્તમ એવા શ્રેષ્ઠ કુળમાં આપો જન્મ છે ત્યાર પછી શું કીધું નિરોગી શરીર જો કે આપણા શરીરમાં ઓલા નાગશ્રી ભાવણી જે 16 રૂપો નથી ને એકસાથે કે કલમ છત્રપતિ ની જેવી સાર્થક તો એક સાથે આપણને આવ્યા નામ મૂંચાઈ લાગે ને કઈ કઈ તેમાં તો એ વાંધો નહીં એવી બી મોટી બીમારી તો આપણે છે ને તો નિરોગી શરીર સાથે આપણે એ બધા શક્તિ લીધા છે નિરોગી શરીર ની પ્રાપ્તિ આપણને થઈ ત્યાર પછી તો લાંબુ આયુષ્ય બધા જે છે ને હા તો અહીંયા આટલા બધા વડીલો છે તો લાંબુ આયુષ્ય આપણે પ્રાપ્ત આ બધા શું છે 10 મતલબ ભૂલ છે એમાં પેલો શું કીધું મનુષ્ય ભાવ બીજો શું કીધું આર્ય ક્ષેત્ર ત્રીજું શું કીધું ઉત્તમ કુળ ત્યાર પછી ચોથું નિરોગી શરીર પાંચમું લાંબુ આયુષ્ય પછી પાંચ ઇન્દ્રિયોની પરિપૂર્ણતા
પાંચે પાંચ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયની જો ખોળખાપણ હોય એ જીવ આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકતો નથી. ઇન્દ્રિયો જો ઓછી હોય તો એ વ્યક્તિ જે સ્પીડમાં એક પાંચ ઇન્દ્રિયથી પરિપૂર્ણ વ્યક્તિ આધ્યાત્મિક વિકાસ સાધી શકે એટલી સ્પીડમાં જેની ઇન્દ્રિય ઓછી હોય, એક ઇન્દ્રિય જીવો વધી શકે આગળ, બે ઇન્દ્રિય જીવો વધી શકે, ત્રણ ઇન્દ્રિય વાળા જીવો વધી શકે, ચાર ઇન્દ્રિય વાળા જીવો વધી શકે નહીં. તો કે પાંચ ઇન્દ્રિયની પરિપૂર્ણતા આપણને મળી ગઈ. ત્યાર પછી જો સંતોનો સમાગમ, સંતોનો સદા સમાગમ બને, અહીંયા આપણે ઓનલાઈન દ્વારા પણ સંતોનો સમાગમ થાય છે. સંતો જો નથી આવી શકતો તો સંતોના રિપ્રેઝેન્ટેટિવ તરીકે તમે જેને બોલાવો છો સ્વાધ્યાય ભાઈ બહેનો, એ આગળની પરમાત્માની વાણી પીરસવાનું કામ કરે છે. ત્યાર પછી કીધું જીન વાણીનું શ્રવણ, એ પણ આપણે પ્રાપ્ત થયું જીન વાણી પર શ્રદ્ધા. અને દસમો જે દુર્લભ ગુણ છે, જીન વાણી અનુસારનું આચરણ. અચ્છા છે, આપણા બધાના જીવનમાં આચરણ છે, સાવ આપણે આચરણ રહી છીએ એવું છે ને. હા, પુરુષાર્થ હજી વધારે કરવાની જરૂર છે પણ આચરણ તો છે. તો આ રીતે દસ દુર્લભ ગુણ આપણને પ્રાપ્ત થયા છે. આ મનુષ્ય ભાવની દુર્લભતા એનું વર્ણન ઉત્તરાધ્યાય સૂત્રની નિયુક્તિ આચાર્ય ભદ્રબાબુએ કર્યું. કેમાં? ઉત્તરાધ્યાય સૂત્રની નિયુક્તિ. અને એના માટે અમુક દ્રષ્ટાંતો આપેલા છે. બધા દ્રષ્ટાંતો આપણે નહીં લઈએ, અને 10 દ્રષ્ટાંતો આપેલા છે. કેમાં? ઉત્તરાધ્યાય સૂત્રની નિયુક્તિમાં. એ 10 દ્રષ્ટાંતો એમાંથી અમુક દ્રષ્ટાંતો આપણે લઈએ. એને આપણે કાલે આજ વિષયને આપણે આગળ વધારશું. તો આજે વધુ ભાવ આપણે અવસરે કહીશું. આજના દિવસે કોને જીતવા પડશે, કોની સાથે યુદ્ધ કરવું પડશે. તો આજનું હોમવર્ક શું છે? ઘરના લોકો સાથે યુદ્ધ કરવું નહીં, સ્વરૂપને પ્રાપ્ત કરે આપણા ગોઠામાં આત્મા. એ જ ભાવ સાથે જય જીનેન્દ્ર જી ના જ્ઞાતિ ઓછો દેવી કાંઈ પણ કહેવાયું હોય પરિંદન કેવડી ભગવાન સાક્ષી આપણું સાક્ષી આત્માની સાક્ષી યુદ્ધ કસાય જોડે બહુ મોટું જાય. તો ખુબ જ સુંદર આપણે સમજાવ્યું આજે, મજા આવી. જે આગમના નામ ફરી કાલ પૂછવાના છે, ટેકનોલોજીમાં બધા લગાયેલા છે પાછળ જઈને. આજનો આપણું સ્વામી વાત્સલ્ય સવારનું ઇન્દ્રવર્ધન અંકલ અને સદનની હતી તથા તરલા આંટી અને જગદીશ અંકલ ઝડપથી સ્પોન્સર થયું છે, તેમજ સવારનો સ્વાધ્યાય પણ એ બે જ પરિવારે લાભ લીધો છે. ખૂબ ખૂબ અનુમોદતા. કોઈને પણ લાભ લેવો હોય કોઈ પણ વસ્તુમાં તો મને નામ જણાવજો, પછી મને કહેજો કે શું છે શું. બરાબર, આજે આપણો સારા ગયા દીપનો સમય હોય છે. પહેલો દિવસ હતો ઉપવાસારો વધારે છે, ખબર એટલા માટે અમે થોડું લંબાવી છે. પહેલી વાર ઉપવાસારાનો લાભ મળશે, ટિકિટ દ્વારા તો ચાલે. અને સાંજે ફરી પાછો 8 વાગે સ્વાધ્યાય છે. એ પહેલા 6:45 આરતી કરીશું, 7 o'clock સ્ટાર્ટ આપણે અહીંયા પ્રતિક્રમણ ટાઈમ સે ચાલુ થઈ જાય પ્રતિક્રમણ એવી ભાવના છે. તેથી કરીને 8 વાગે આપણે સ્વાધ્યાય ફરી ચાલુ કરી શકીએ અને લગભગ 9:05 સુધીમાં પતાવી દઈશું. Gracias.